કોઈ આમ નહીં, ઉત્તર પ્રદેશ ની જનતા નો આભાર માનવાનો છે. સાબરમતી ના કિનારા થી ગંગા કિનારા સુધી પહોંચે એ રીતે મારી સાથે તો બંને હાથ ઉઠાવી વિજય વિશ્વાસ ની મુક્તિ બીજી એક સાથે બોલીએ સુધી
ની શરૂઆત થઈ એ દિવસે નરેન્દ્રભાઈએ ભાષણ કર્યું હતું કે મારી સરકાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોની સરકાર છે, દલિતોની સરકાર છે, ગામડાની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, નિર્બળોની સરકાર છે. મિત્રો, એ વાતને નરેન્દ્રભાઈએ 2.5 વર્ષની અંદર ચરિતા કરી અને એ ગરીબ કલ્યાણનો જે એમનો સંકલ્પ હતો એ સંકલ્પના કારણે આજે ઉત્તર પ્રદેશની અંદર 300 થી વધારો સીટો વાળી સરકાર બનાવવામાં આપણને સફળતા મળી. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા જીવનમાં એક ભાગ્ય મને મળ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. પરંતુ એ દિવસ મને બરોબર યાદ છે કે અમદાવાદ શહેરના નારણપુરા બોર્ડના સંઘવી હાઈસ્કૂલના એક બુધનો ઇન્ચાર્જ હું હતો અને ચૂંટણીઓમાં કમર દોરવા માટે નીકળતો હતો. એ દિવસ હું નથી ભૂલતો. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની વિજય યાત્રા અનેક કાર્યકર્તાઓના 50 થી વધુ વર્ષના બલિદાન અને તપસ્યાના કારણે આ પાર્ટીનો વિકાસ અનેક બલિદાની કાર્યકર્તાઓના આધારે જનસંઘની સ્થાપનાથી આજના દિવસ સુધી 10 સભ્યોથી બનેલી આપણી ભારતીય જનતા પાર્ટી આજે 11 કરોડથી વધુ સભ્યો સાથે દેશની સૌથી મોટી પાર્ટી બની. મિત્રો, એ ભારતીય જનતા પાર્ટી એક વિરોધી પાર્ટીની સીટ પણ જીતી જાય તો વિજય ઉત્સવ મનાતી હતી. એ ભારતીય જનતા પાર્ટીના આજે દેશમાં 1385 મિત્રો 1385 ધારાસભ્યો વિધાનસભાની અંદર ગયા છે. ભારતીય જનસંઘની સ્થાપના થઈ વખતે જવાહરલાલ નહેરુ કટાક્ષ કરતા કે 20મી પીઢી તક સત્તા નહીં આવેગી. 50 વર્ષની એક યાત્રા પછી આજે દેશમાં 15 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર છે. મિત્રો, સંસદની અંદર એક જવાનો તો આપણી દેશ હિતો થઈ ગઈ હતી. રાજીવ ગાંધીએ એક કટાક્ષ કર્યો કે ભારતીય જનતા પાર્ટી કુટુંબ નિયોજન મેં માનતી, હમ દો હમારે દો, ઇસીલિયે ઇસકે દો હી સદસ્ય હૈ. એ વખતે કોંગ્રેસના લગભગ 400 થી વધારે સભ્યો હતા. આજે ભારતીય જનતા પાર્ટીના બંને સદનમાં 325 થી વધારે સભ્યો છે અને કોંગ્રેસ પાર્ટી 44 પર આવી ગયું છે. મિત્રો, 11 કરોડથી વધુ સદસ્યો, 385થી વધુ ધારાસભ્યો, 14 સરકારો, 325 જેટલા સંસદ સભ્યો અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતની ભારતીય જનતા પાર્ટીની સરકાર. મિત્રો, આ કલ્પના કોઈ કાર્યકર્તા હોય નહીં. મિત્રો, આ દેશના લગભગ 59% વસ્તી પર ભારતીય જનતા પાર્ટીનું શાસન અને 65% ભૂભાગ પર, 65% જમીન ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની જે વિજય યાત્રા થઈ છે એ વિજય યાત્રાના કારણે અને 2.5 વર્ષના નરેન્દ્ર મોદીજીના શાસનને કારણે મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કહેવામાં જરાય સંકોચ નથી કે આઝાદી પછી દેશમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદી ઉભરીને આવ્યા છે. મિત્રો, નરેન્દ્ર મોદી આપણા નરેન્દ્રભાઈ વિશ્વને અંદર દેશનું નામ આગળ વધારવાનો હતો એનો બહુ મોટો ફાળો છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રા નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલને આધારિત. ગુજરાતની અંદર નરેન્દ્રભાઈએ જે રીતે શાસન કર્યું અને ગુજરાતની અંદર ચાહે ગામડું હોય, ચાહે શહેર હોય, ચાહે ટૂંકી
ઝોપડી હોય ચાહે પોતા બંગલામાં રહેવા વાળા માલે ગુજારો હોય, દરેક ના સાથે રાખીને જે પ્રકારથી નરેન્દ્રભાઈ એ શાસન કર્યું એના કારણે ગુજરાત મોડલ ઉઠ્યું, અને ગુજરાત મોડલ ના કારણે આજે દેશ ની અંદર ભારતીય જનતા પાર્ટી આ સ્થાન મિત્રો ભારતીય જનતા પાર્ટી ની એક અપરાધિક વિજય યાત્રા ની શરૂઆત કરવાનો શ્રેય શ્રી નરેન્દ્ર મોદી ને જાય છે. મિત્રો નરેન્દ્ર મોદી ને જાય છે. 1990 થી આજ સુધી જરા ગુજરાતમાં વિપક્ષના મિત્રો કાન ખોલીને સાંભળી લે, 1990 થી આજ સુધી ભારતીય જનતા પાર્ટી એક પણ ચૂંટણી વિધાનસભાની કે લોકસભાની ગુજરાતમાં હારી નથી. એક પણ અને દર વખતે વિપક્ષને ચૂંટણી નજીક આવે એટલે છેલ્લા વર્ષે એક ચંદ્રીના સપના આવવામાં આવે. કોંગ્રેસ આવે છે કોંગ્રેસ આવે છે એ સ્વપ્નું એમનું કાઉન્ટિંગ સુધી ના ચાલ્યું. આ પાંચ રાજ્યોના પરિણામના દિવસે એ સ્વપ્નું ઠગડા ચૂર. મિત્રો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કહેવા આવ્યો છું, વિજયનો વિશ્વાસ હૃદયમાં ભરીને યુદ્ધના મેદાનમાં જાઓ. કોઈ આલિયા માલિયા ચમલિયાની તાકાત નથી. ભારતીય જનતા પાર્ટી એક સરસ છે જવાની. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે જ્યારે ભારત માતા કી જયના જયકારા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે વિજય પોતે ભારતીય જનતા પાર્ટીની પાસે આવે છે. મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાના હતા. મિત્રો આપણો વિજય પાંચ રાજ્યનો એક જાતિવાદના આધારે નથી થયો, કોઈ પરિવારવાદના આધારે નથી થયો, તૃષ્ટિકરણની રાજનીતિના આધારે નથી થયો. આપણો આ વિજય પોલિટિક્સ ઓફ પરફોર્મન્સના આધાર પર વિકાસના આધાર પર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છે. મિત્રો નરેન્દ્રભાઈએ આ દેશમાંથી જાતિવાદ પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો છેદ ઉડાવી પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો નવો યુગ શરૂ કર્યો છે. મિત્રો નવો યુગ શરૂ કર્યો. અને ભારતીય જનતા પાર્ટીના આપણે સૌ કાર્યકર્તાઓ માટે આપણા બધા માટે ગૌરવ છે. મિત્રો હું આજે મીડિયાના એક બહુ ઘણા બધા મિત્રો અહીંયા ગુજરાતની જનતાને યાદ કરવા આવ્યો છું. 1995 પહેલા ગુજરાતની સ્થિતિ શું હતી આ મંડપની અંદર અનેક એવા કાર્યકર્તા છે જે કદાચ 95 માં જન્મે એમને ખબર નથી કે ગુજરાતની અંદર 95 માં એક વર્ષની અંદર 200 દિવસો ગુજરાતની જનતાએ જોયા. એક વર્ષમાં 200 કરફ્યુ, વીજળીનું ઠેકાણું નહીં, 6 કલાક 7 કલાક સાંજે 12 ના ટાઈમે વીજળી જતી રહેતી હતી, એ પણ હું ગુજરાતની જનતાને યાદ કરાવું. જાતિવાદનું છે આ કોંગ્રેસ પાર્ટીએ ગામડે ગામડે ગોળી દીધું હતું. ઉત્તર ગુજરાત અને આણંદ ખેડાના બધાને યાદ હશે. ઉભા પાકો આવીને સરકારી જતી હતી પોલીસ, ખેતરમાં આવેલા ઉભા પાકો સરકારી પોલીસ જતી હતી. મિત્રો ભ્રષ્ટાચારની ચરમસીમા, ટાંકિયા ખેત, પરિવારવાદ, અંધારા ગામડા, વ્યવસ્થાનું નામો નિશાન નહીં, એ કોંગ્રેસનું સાક્ષી હતું. અને 2002 થી 2001 થી જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા આપણે ગુજરાતની અંદર 24
24 કલાક વીજળી આપી ગામડાના અંધારા ઉમેરવાનું કામ કર્યું. મિત્રો, જે નર્મદા યોજના જવાહરલાલ નહેરુ પથરોમાં ધીમે જતા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાં સુધી નર્મદા યોજના આગળ નથી વધી. નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર કર્ફ્યુ એટલે શું એ ગુજરાતની જનતા ભૂલી ગઈ. કોમી હુલ્લો ગુજરાતની જનતા ભૂલી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી વધારે પીવાનું પાણી પહોંચાડવાની વાત. મિત્રો, સાબરમતી રિવર જે સાબરમતીના કિનારે અત્યારે આપણે બેઠા છે ને, હું મારા પોતાનો અનુભવ કહું છું. હું મારા દીકરાને મોટરસાયકલ પર બેસાડીને જતો હતો. લગભગ 7 વર્ષનું એનું આયુષ્ય હશે, ઉંમર હશે. એને પૂછી પપ્પા, મારા ટીચર કહેતા હતા કે અમદાવાદ સાબરમતીના કિનારે આવી છે. સાબરમતી નદી ક્યાં છે? મેં કહ્યું ભાઈ, હું ક્યારે બ્રિજ ઉપરથી જઈએ છે મારી નતું મોટરસાયકલ પર જાય છે ત્યાં નીચે ખાબર સાબરમતી નદી નથી દેખાતી? તો એને કહ્યું એ નદી કહેવાય, એ તો ખાડો છે, ખાડો. નદીમાં તો પાણી હોય. સાબરમતી નદીને છોકરાઓ ખાડો ગણતા હતા. એ સાબરમતીની અંદર માં નર્મદાનું પાણી થરોથર પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. મિત્રો, યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી લાખો કરોડોના રોકાણો અને રોજગારીના કામ નરેન્દ્રભાઈએ કર્યા. મિત્રો, એના માધ્યમથી લખી છે કે ગુજરાત મોડેલ શું કહેવાય. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કોંગ્રેસ એટલે કોમી રમખાણ, કોંગ્રેસ એટલે પરિવારવાદ, કોંગ્રેસ એટલે કર્ફ્યુ, ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસ, ભારતીય જનતા પાર્ટી એટલે નિર્ણાયક સરકાર, ભારતીય જનતા પાર્ટી એટલે પારદર્શિતા, અને ભારતીય જનતા પાર્ટી એટલે કર્ફ્યુ, લો એન્ડ ઓર્ડર, એ ભારતીય જનતા. આ પ્રકારની બે ઓળખો આપણે ગુજરાતમાં ઉભી કરવામાં નરેન્દ્રભાઈના કારણે સમર્થ. મિત્રો, આવનારા દિવસોની અંદર ચૂંટણી જેમ જેમ નજીક આવશે એમ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણા આરોપો ચાલુ થતા જશે. પણ હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું, મિત્રો, એ જેટલા ચૂંટણા ચલાવશે, જેટલા આરોપો ચલાવશે, એ આરોપોના કિચડની અંદર કમર એટલું સરસ રીતે ખીલીને બહાર. મિત્રો, આ પાર્ટી જાણો છો ને ભાઈ? જાણો છો કે નથી જાણતા? એ હંમેશા દરેક રાજ્યમાં ઇલેક્શન વખતે બિલાડીના ટોપની જેમ ઉભા થઈ જાય, અને જેવું ઇલેક્શન જાય એ અદ્રશ્ય થઈ જાય. હું જરા તમને કહેવા માંગુ છું, લોકસભામાં આ પાર્ટી 432 સીટો પર ચૂંટણી લડી, 4 જીતી અને 413 માં ડિપોઝિટ જતી. પંજાબમાં 170 સીટો પર ચૂંટણી લડી, 20 માં જીત્યા અને 25 માં ડિપોઝિટ જતી રહી. ગોવાની અંદર 39 સીટો લડ્યા, 38 માં ડિપોઝિટ જતી રહી, એકે સીટ ના જીત્યા. જેવી ચૂંટણી પતે એટલે આ પાર્ટી અદ્રશ્ય થઈ જાય છે. મિત્રો, ત્યારથી નરેન્દ્રભાઈ દેશમાં વડાપ્રધાન બન્યા છે. ઉત્તર પ્રદેશની અંદર ભાજપની સરકાર પડી, ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બની, મણિપુરમાં ભાજપની સરકાર, ગોવામાં ભાજપની સરકાર, હરિયાણામાં ભાજપની સરકાર,
આસામમાં ભાજપની સરકાર, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ઝારખંડમાં ભાજપની સરકાર, જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર, કેરળમાં વોટ ત્રણ ગણા થયા, પશ્ચિમ બંગાળમાં વોટ ત્રણ ગણા થયા, બિહારની અને પંજાબની હાર બાદ કરતા બધે ભારતીય જનતા પાર્ટી જીતી અને કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં હારી, ઉત્તરાખંડમાં હારી, મણિપુરમાં હારી, ગોવામાં હારી, હરિયાણામાં હારી, આસામ, મહારાષ્ટ્ર, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, કેરળ, બંગાળ, તમિલનાડુ, પાંડિચેરી, તમિલનાડુ અને બિહાર. મિત્રો, જે લોકો સૂત્રો લગાવે છે કે કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે, દેશની જનતા કહે છે કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ. મને તો સમજ જ નથી પડતી ત્યાંથી અમને એવું લાગે છે કે કોંગ્રેસ આવે છે. આ ઉપરાંત મિત્રો, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ, ચંદીગઢ, ગુજરાત, છત્તીસગઢ, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, આસામ, કેરળ અને બંગાળ અને ત્રિપુરામાં સ્થાનિક સ્વરાજની જેટલી ચૂંટણીઓ થઈ એ બધાની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વડાપ્રધાન બન્યા પછી હું આગળ આપવા માંગુ છું મિત્રો, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના માટે અનેક પ્રકારના કામો કર્યા છે. પહેલા જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે 5 વર્ષમાં ગુજરાતને 43,000 કરોડ રૂપિયા લીધા હતા. કેટલા મળતા હતા જરા જોરથી બોલો, કેટલા? નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી 5 વર્ષમાં 1,22,000 કરોડ રૂપિયા ગુજરાતને આપવાના શરૂ કર્યા. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 3 કરોડ વધારો, પ્રધાનમંત્રી સુરક્ષા યોજનામાં 45 લાખ લોકોને ફાયદો, જીવન જ્યોતિમાં 19 લાખ લોકોને ફાયદો, જનધનની અંદર 80 લાખ લોકોના ખાતા ખોલ્યા, મુદ્રા બેંક યોજનામાં 20 લાખ યુવાનોને લોન આપી, સ્વચ્છ ભારત અભિયાનમાં 26 લાખ શૌચાલય બનાવવાનું કામ કર્યું, ઉજ્જવલા યોજના હેઠળ 8 લાખ ગરીબ માતાઓને નરેન્દ્ર મોદી સરકાર, જનધન યોજના, મુદ્રા બેંક યોજના, ઉજ્જવલા યોજના, પાક વીમા યોજના, સ્ટેન્ડઅપ, સ્ટાર્ટઅપ, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આવી કેટલી યોજનાઓનું સારું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૂચવામાં આવ્યું. મિત્રો, 10-15 દિવસે એક નવી યોજના બનાવવાનું કામ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. 93 કરતા વધુ યોજનાઓ અને નરેન્દ્રભાઈનું કઠોર મોનિટરિંગ, એના આધારે આ દેશની અંદર એક પ્રકારનું વિશ્વાસનું વાતાવરણ. હમણાં મિત્રો, કોંગ્રેસના નેતા રાહુલ બાબા એક જગ્યાએ ભાષણ કરતા હતા. રાહુલ બાબા ઓળખો છો ને બધા? જરા હા કે નાખો, ઓળખો છો? એક જગ્યાએ ભાષણ કરતા હતા કે નરેન્દ્રભાઈ, તમે આયા એ પહેલા પણ કાશ્મીરમાં ગોળીબાર થતો હતો, ગોળીબારી થતી હતી અને આજે પણ થાય છે, શું ફરક પડી ગયો? અરે રાહુલ બાબા, તમને રાહુલ બાબા તમને ફરક નહીં પડે, ખબર નહીં પડે, તમારી આંખ પર ઇટાલિયન ચશ્મા ચડાવેલા છે. ઇટાલિયન ફરક નહીં દેખાય ભાઈ તમને, હું બતાવું છું શું ફરક પડ્યો. યુપીએની સરકાર હતી, સોનિયા મંગોળની સરકાર હતી, એ વખતે કાશ્મીરની સરહદ પર ગોળીબારી થતી હતી. ગોળીબાર કરવાની શરૂઆત પાકિસ્તાનની સેના કરી અને એનો અંત પણ પાકિસ્તાનની સેના. અત્યારે પણ ગોળીબાર
આશીર્વાદ થાય તે વાત તમારી સાચી છે રાહુલ બાબા. અત્યારે પણ ગોળીબારની શરૂઆત પાકિસ્તાનની સેના કરે છે, પણ અત્યારે એક ફરક પડી ગયો છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સરકાર છે, ગોળીબારીનો અંત, એની સમાપ્તિ. પાકિસ્તાનની સેના નથી કરતી, હિન્દુસ્તાનની ફોજ કરે છે. મિત્રો, હિન્દુસ્તાનની ફોજ કરે છે. રાહુલ બાબા, તમારા શાસનની અંદર ભાઈ હેમરાજનું માથું કાપીને લઈ ગયા હતા, પાકિસ્તાનની ધરતી પર એને અપમાનિત કરી દો. તમારા માથા પરની ચૂમ નથી રહેતી, તમારા માથા પરની ચૂમ નથી. અમારા સમયની અંદર પૂરી પર પાક પ્રેરિત આતંકવાદીઓ હુમલો કર્યો, 12 જવાનોને જીવતા સરગાઈ કર્યા, એમને લડવાનું પણ મોકો ન આપ્યો. સવારે 3 વાગે એમને જીવતા સરગાઈ દીધા. મિત્રો, બધાને કહું છું, નરેન્દ્રભાઈ એક સ્ટેટમેન્ટ કરશે, તે રાજનીતિકો પાછા જશે, અને વાત સમાપ્ત થઈ જશે. પણ મિત્રો, આ વખતે વડાપ્રધાન મનમોહનસિંહ હતા, ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી ગાંધી. નરેન્દ્ર 10 દિવસની અંદર નરેન્દ્રભાઈએ દેશની સેનાને હુકમ આપ્યો, અને આપના સેનાના વીર જવાનો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આપણા જવાનોનો બદલો લઈ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાછા. આ પ્રકારનું ગૌરવ નરેન્દ્રભાઈએ દેશની વધારે, પૂરી દુનિયામાં નરેન્દ્રભાઈએ દેશનું ગૌરવ વધારવાનું કામ કર્યું. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનો. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સામાન્ય ચૂંટણી ના લડે, એવા પ્રકારની ચૂંટણી લડીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવનારા વિધાનસભાના ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી જીતવાનો આજે સંકલ્પ કરે છે, જરા જોરથી બોલો, કરે છે? આ રીતે ભાઈ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બાંધી બોલો, આપણે સંકલ્પ કરીએ છે, એક પ્રચંડ વિજય તરફ આગળ વધીશું, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીશું, 100 સીટોનો લક્ષ્યાંક આગળ વધારીશું, નારાઓ સાથે બોલીએ.